हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज ना अपना वीडियो में अपने धोरण सात एम यूनिट टू अपने जोई रहा था। यूनिट टू और यूनिट टू ने अंदर अपने यूनिट टू में अपने एक्टिविटी थ्री सुधी कंप्लीट कर दी थी। तमने एनो वीडियो पर मिली गयो छे। ओके, एक्टिविटी नंबर फोर छे ए अपने एक गेम छे जो स्कूल में हो तो आप रमी सकी ओके ले करवानी नथी। हवे आपणे जोईशुं एक्टिविटी नंबर फाइव। एक्टिविटी नंबर फाइव छे ए आपणा भूतकाळ एटले के सीम्पल पास्ट टेन्स जे आपणे शीखी गया एना पर आधारित छे। तो शुं छे जोईए, रीड द सेंटेन्स केरफुली एंड फील इन ध ब्लेंक्स। रीड द सेंटेन्सीस केरफुली एंड फील इन ध ब्लेंक्स એટલે કે વાક્યો આપ્યા છે, ધ્યાનથી આપણે જોવાના છે અને પછી જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે। જો આમાં આપણને શું આપ્યું છે કે ગોપાલ, આ એક એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈએ કે ગોપાલ બોટ ફ્રેશ જલેબી, ગોપાલે તાજી જલેબીઓ ખરીદી, બરાબર। હવે શું છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે કે ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી, શું ગોપાલે તાજી જલેબી ખરીદી, યસ હી ડીડ। પાઠના આધારે આપણે યસ કે નોમાં જવાબ આપીશું, ઓકે। યસ કે નોમાં જવાબ આપણે શેના આધારે આપીશું, પાઠના આધારે, એટલે કે આપણને દરેક સેન્ટેન્સ છે, સેન્ટેન્સ આપ્યું છે, આપણે એનું પ્રશ્નવાક્યમાં ફેરવવાનું છે અને પછી યસ કે નોમાં જવાબ આપ્યો છે। ઘણી જગ્યાએ આપણને ખાલી જગ્યા સ્વરૂપે આપ્યું છે, તો જે અક્ષરો ખૂટતા હશે આપણે બનાવીશું, ઓકે। જો ભૂતકાળ છે એટલે એક મુખ્ય ક્રિયાપદ અને બીજું ડીડ સહાયકારક ક્રિયાપદ, એક આપણને ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરીશું। ભૂતકાળ છે એટલે ફિક્સ્ડ છે, ડીડ આવશે, ઓકે। હવે જોઈએ નંબર ટુ, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર। ઈચ અધર એટલે એકબીજાને, રાક્ષસોએ એકબીજાને માર્યા, ઓકે। હવે કિલ્ડ છે એટલે અહીંયા આવશે ડીડ ધ જાયન્ટ કિલ ઈચ અધર, થઈ ગયું પ્રશ્નવાક્ય। તો એકબીજાને માર્યા હતા, તો હા એકબીજાને માર્યા હતા, એટલે જવાબ યસમાં આવશે, યસ ધે ડીડ। જાયન્ટ્સ બહુવચન છે એટલે એના માટે વપરાશે ધે, ઓકે। બીજું સેન્ટેન્સ છે, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીસ, ગોપાલે વૃક્ષ તરફ થ્રો સ્ટોન્સ એટલે પથ્થર નાખ્યા નહીં, તો શું આવશે એનું આપણે બનાવીશું જો પ્રશ્નવાક્ય, તો આપણે શું બનાવીશું કે ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીસ, જો ડીડ શું ખૂટે છે અહીંયા અને ગોપાલ, અહીંયાથી નોટ નીકળી જશે કારણ કે એ જવાબ છે, એટલે થ્રો સ્ટોન્સ એટ ધ ટ્રી, ઓકે। અહીંયા આપણને આપેલો છે કે નો હી ડીડન્ટ, ના એમણે નાખ્યા નહોતા, કેમ કે એમણે એ પથ્થર ક્યાં નાખ્યા હતા, જાયન્ટ્સની તરફ નાખ્યા હતા, ઓકે। નેક્સ્ટ સેન્ટેન્સ છે, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઈઝ, ગોપાલે 10 માખીઓ મારી નહોતી। હવે એનું ભૂતકાળ, સોરી પ્રશ્ન વાક્ય કરવું હોય તો ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઈઝ, આપણે જે ખૂટે છે અહીંયા લખીશું પહેલા ડીડ ગોપાલ, પ્રશ્નવાક્ય બનાવવાનું છે કિલ, પછી 10 ફ્લાઈઝ તો આપેલું છે, ઓકે, ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઈઝ, ઓકે। હવે એને 10 માખીઓ મારી હતી, ના કેટલી મારી હતી, 7, એટલે આપણે લખીશું નો, ગોપાલ માટે હી વપરાય એટલે નો હી ડીડન્ટ, નો હી ડીડન્ટ, ના તેને 10 મારી નહોતી, ઓકે। તો શું કરવાનું છે આપણે, આમાં પ્રશ્નવાક્ય બનાવવાનું છે અને પછી આપણે એને યસ કે નોમાં જવાબ આપવાનો છે। હવે આગળ જોઈએ આપણે શું આપ્યું છે, આપણને નંબર ફાઈવ બાકી છે। નંબર ફાઈવ શું છે, ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ, રીચ રિવોર્ડ એટલે સારો એવું ઇનામ, રાજાએ સારું ઇનામ આપવાનું પ્રોમિસ કર્યું, તો એનું પ્રશ્નવાક્ય કઈ રીતે બનાવીશું, પ્રોમિસ્ડ એટલે એનું ડીડ અને પ્રોમિસ થઈ જશે, તો ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ, પ્રોમિસ અ રીચ રિવોર્ડ, ઓકે।
રીડ ધ કિંગ પ્રોમિસરીઝ રિવોર્ડ, સારું એવું ઇનામ આપશે એવું રાજા એને પ્રોમિસ એટલે કે વચન આપ્યું હતું તો આપ્યું હતું, એટલે આપણે એ જવાબ આપીશું યસ કિંગ માટે વપરાશે હી ડીડ, યસ હી ડીડ. ઓકે, હવે જોઈએ એના પછી શું છે બી એક્ટિવિટી 5, એમાં છે બી રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા ઉદાહરણ જોઈ અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું આપ્યું છે ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ, ગોપાલે તાજી જલેબી ખરીદી. આપણને અહીંયા હુથી પ્રશ્ન છે હુ બોટ સમ ફ્રેશ જલેબીસ, તો આપણે અહીંયા એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. હવે જોઈએ, હવે અહીંયા આપણે હુનો ઉપયોગ કરીને છે. ઓકે, તો જે જગ્યાએ હુનો પ્રશ્ન કરીએ તો પછી પાછળ કયા ફેરફાર થશે એ આપણે કરવાના રહેશે. જેમ કે અહીંયા છે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, ગોપાલે મોટો બેલ્ટ બનાવ્યો. આપણે જોયું હતું લેસનમાં કે એને ફ્લાઇઝ 7 ફ્લાઇઝને મારી એટલે એને બનાવ્યો હતો અને ઉપર લખાવ્યું હતું કે 7 એટ વન બ્લો, બરાબર. તો ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, તો આપણે અહીંયા હુનો ઉપયોગ કરવાનો છે. તો હુથી પ્રશ્ન કરીશું તો ગોપાલ નીકળી જાય એટલે હુ મેડ અ બિગ બેલ્ટ, તો અહીંયા લખીશું હુ મેડ અ બિગ બેલ્ટ. બની ગયો પ્રશ્ન. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. જો હવે અહીંયા હુ અહીંયા શું આવશે આપણે જોવાનું છે, સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ તો આપ્યું છે, અહીંયા થ્રુનું થ્રુ જ રહેશે, બરોબર. જો કેમ કે આપણે જોયું કે હુ વાળા વાક્યમાં ખાલી નામની જગ્યાએ હુ આવે છે, બાકી સેન્ટેન્સ એમનું એમ રહેશે. બીજું કોઈ પ્રશ્ન વાક્ય હોય તો આપણે થ્રુનું મૂળ રૂપ થ્રો મૂકવું પડે. ઓકે, આગળ જોઈશું ઉદાહરણ બીજા એટલે આપણને ખ્યાલ આવશે. હવે છે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો, ગોપાલે એક વારમાં 7 માખીઓ મારી. હવે આમાં આપણે વોટનો ઉપયોગ કરવાનો છે. વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો, ગોપાલે એક વારમાં શું માર્યું. ઓકે, તો હવે આ બેમાં આપણે વોટથી પ્રશ્ન વાક્ય બનાવીએ તો જે ફેરફાર થતા હોય એ કરવાના છે. કે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ, ઓકે ફર્સ્ટ સેન્ટેન્સ ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ, રાજાએ મૃત પામેલા રાક્ષસો જોયા. હવે અહીંયા આપણે પહેલા તો વોટથી પ્રશ્ન પૂછવાનો છે, એટલે વોટ ડીડ ધ કિંગ સી. જો આપણને અહીંયા તો ઉપર ઉદાહરણમાં વોટ આપ્યું છે પણ ના આપ્યું હોય તો આપણે શેની ઉપરથી લખીશું કે વાક્યમાંથી શું નીકળી ગયું છે, તો ધ ડેડ જાયન્ટ નીકળી ગયું છે. તો આપણે એના માટે કે આપણને માહિતી આપી છે કે રાજાએ શું જોયું હતું, તો વોટથી પ્રશ્ન પૂછાશે. ઓકે, એટલે અહીંયા જો ઉદાહરણ આપ્યું છે એટલે વોટ મૂકવાનું છે આપણને ખ્યાલ છે, પણ ના આપ્યું હોય તો આપણે કયો શબ્દ નીકળી ગયા છે વાક્યમાંથી એની ઉપરથી નક્કી કરવાનું રહેશે. મેં તમને સમજાવ્યું હતું કે જો નામ હોય તો હુ આવે, સ્થળ હોય તો વેર આવે, સમય હોય તો વેન આવે, કોઈનો વ્યવસાય કે એના વિશેની માહિતી હોય તો આપણે વોટ કરીશું. ઓકે, એ પ્રમાણે છે અહીંયા. હવે બીજું છે ગોપાલ લાઇકડ જલેબીસ, ગોપાલને જલેબી ભાવતી. ઓકે, હવે છે વોટ ડીડ ગોપાલ, તો અહીંયા આવશે લાઇક, ગોપાલને શું ભાવતું એવું પૂછવા માંગે છે, એટલે જલેબી નીકળી જશે એટલે વોટ ડીડ ગોપાલ લાઇક થઈ જશે. કારણ કે અહીંયા ડીડ નીકળી ગયું છે. મેં તમને કહ્યું હતું જ્યારે પણ ભૂતકાળ કે સાદા વર્તમાનકાળનું વાક્ય બનાવીએ છીએ ત્યારે પ્રશ્ન પૂછીએ એટલે એમાં જે મૂળ ક્રિયાપદ હોય એનું જે મૂળ રૂપ છે એ જ મૂકવામાં આવે છે. હવે જોઈએ આગળ, નંબર 3 છે ગોપાલ ટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે ગોપાલ વિલેજ એટલે ગામ તરફ ટર્ન એટલે ફર્યો, બીજા દિવસે ગોપાલ ગામ તરફ પાછો ફર્યો. હવે શું છે તો વેન ડીડ નેક્સ્ટ ડે એટલે સમય છે એટલે પ્રશ્ન વેનથી છે, વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ, ગોપાલ ક્યારે ગામ તરફ પાછો ફર્યો. ઓકે, તેના ઉપરથી આપણે જોઈએ સેન્ટેન્સ, ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. જો આમાંથી વેન આવશે એટલે વેનથી પ્રશ્ન પૂછ્યો છે એટલે સમય દર્શાવતા શબ્દો ઇન ધ મોર્નિંગ નીકળી ગયો છે. વેન ડીડ ગોપાલ ધ કિંગ કોલ ગોપાલ. ઓકે, હવે એ પ્રમાણે જોઈએ ધ સ્ટ્રોંગ મેન મેડ ગોપાલ લાસ્ટ નાઇટ, કોઈ મજબૂત માણસ ગોપાલને સશક્ત માણસ ગોપાલને ગઈકાલે રાત્રે મળ્યો. હવે જોઈશે લાસ્ટ નાઇટ નીકળી જશે તો શું રહેશે, ધ વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મેટનું થઈ જશે મૂળરૂપ મીટ, મેટનું મૂળરૂપ થશે મીટ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન
मीट गोपाल, गोपाल ने क्यारे मळ्यो। नेक्स्ट छे गोपाल पुट जलेबी इन अ डिश, ओके इन अ डिश એટલે શું આપ્યું છે, જગ્યા બતાવી છે કે જલેબી ક્યાં મૂકી છે, તો ડીશમાં, એટલે વેરથી આવશે એ આપણે સમજી શકીએ, ઓકે કે તો અહીંયા આપણે કયો શબ્દ મૂકીશું, વેર આવશે, જોઈ લઈએ તો પણ કે ગોપાલ વેન ટુ, કારણ કે આપણને અહીંયા જો બીજું ઉદાહરણ આપ્યું નથી પણ અહીંયા જગ્યા છે કે જલેબી ક્યાં પડી હતી, જલેબીની જગ્યા, તો ઇન અ ડીશ એટલે વેર આવશે ડબ્લ્યુએચઈઆરઈ, કે ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન્સ, ઓકે ગોપાલ પર્વતો તરફ ગયો, તો ટુ ધ માઉન્ટેન જગ્યાનું નામ આપ્યું છે એટલે અહીંયા આપણે લખશું વેર, ડબ્લ્યુએચઈઆરઈ, વેર ડીડ ગોપાલ ગો, ગોપાલ ક્યાં ગયો, તો પર્વતો તરફ। હવે છે ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી, હાઈડ એટલે સંતાવો, એનું ભૂતકાળનું રૂપ છે કે એ યુવાન માણસ બિહાઇન્ડ ધ ટ્રી વૃક્ષ પાછળ સંતાયો, તો વેર ડીડ ધ યંગ મેન હાઈડ, HIDE હાઈડ, બરોબર અહીંયા વેરથી છે એટલે શબ્દ દર્શાવતા શબ્દો, સોરી જગ્યા દર્શાવતા શબ્દો છે એ શબ્દો નીકળી જશે, ઓકે હવે જોઈએ આગળ, ઓકે હવે જોઈએ એક્ટિવિટી નંબર 6 શું છે, જૂથમાં બેસો અને વાર્તાના આધારે સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો। અહીંયા શું કરવાનું છે, આપણને જે લેસન આપ્યું છે ને એમાંથી જ આ છે, પણ આપણને ડાયલોગ રાઇટિંગની ટાઈપમાં આપ્યું છે, તમે બે વર્ષ શીખી ગયા ને ડાયલોગ રાઇટિંગ, તો આપણને અહીંયા જે વસ્તુ પેરેગ્રાફમાં આપી છે એ જ વસ્તુ અહીંયા ડાયલોગ રાઇટિંગની રીતે પૂછી છે। ગોપાલ અને રાજા વચ્ચેની વાતચીત, તો જે વાક્યો અધૂરા છે આપણે અહીંયા લખવાના રહેશે, ઓકે શું છે, ગોપાલ સેડ ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગોપાલ શું કહે છે, ગો અવે ડર્ટી ફ્લાઇઝ કે ગંદી માખીઓ ચાલી જાઓ, He kills 7 flies at a blow, અને એ એક જ ઝાટકો મારે છે અને 7 માખીઓને મારી દે છે, Wow, 7 at one blow, How brave I am, અને એ શું મનમાં વિચારે છે કે વાવ કે સરસ એક જ વારમાં 7, How brave I am, હું કેટલો બહાદુર છું। The king calls him, આપણે જોયું હતું કે પછી આ વાત રાજા તરફ સુધી જાય છે અને રાજા ગોપાલને બોલાવે છે, પછી ગોપાલ અને રાજા વચ્ચેની વાતચીત છે એ હવે સંવાદ આપણે અહીંયા પૂર્ણ કરવાના છે। ગોપાલ કિંગ સેડ, ગોપાલ આઈ હર્ડ અબાઉટ યુ, કે મેં તારા વિશે સાંભળ્યું છે, યુ આર અ વેરી બ્રેવ બોય, તું ખૂબ બહાદુર છોકરો છે, ડીડ યુ રિયલી કિલ 7 at 1 blow, શું તે ખરેખર કિલ 7 at 1 blow, એક ઘામાં 7 મારી છે, જો આપણે અહીંયા આમાં આપ્યું છે કે ડીડ યુ રિયલી કિલ 7 at 1 blow, પછી ગોપાલ બોલે છે યસ યોર મેજિસ્ટ્રી આઈ ડીડ, આઈ ડીડ નો અર્થ થશે હા મેં મારી છે, તો આપણે એ વાક્ય અહીંયા લખીશું, ઓકે યસ યોર મેજિસ્ટ્રી, રાજાને માન આપવાનો શબ્દ છે, યસ યોર મેજિસ્ટ્રી આઈ કિલ 7 at 1 blow, ઓકે હવે જોઈએ, હા મેં એને 7 મારી છે, પછી રાજા આગળ પછી વિચારે છે કે યુ આર વેરી યુઝફુલ પર્સન, કે તું ખૂબ ઉપયોગી વ્યક્તિ છે, પછી રાજા એને શું કહે છે આમાં આપ્યું છે, બરાબર તો એ વાક્યો આપણે અહીંયા લખવાના છે, કે ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, આ રાજા બોલે છે, કિંગ સેડ, આગળ બોલે છે ને કે યસ યોર મેજેસ્ટી આઈ ડીડ, પછી કિંગ સેડ, રાજા શું બોલે છે, ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, ધે ટ્રબલ પીપલ, ધેર ઇઝ નો વન ટુ કિલ ધેમ, તો એ જ વાક્ય આપણે અહીંયા લખી દેવાના છે, કે ધ કિંગ સેડ ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, અહીંયાથી લખું શું માસે નહીં આપણને, એટલે ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, ધે
ट्रबल पीपल, ट्रबल એટલે હેરાન કરવો. देर इज नो वन टू कैच और किल देम, नो वन टू कैच और किल देम, कोई एवं नहीं कि जेने पकड़े अने मारे. जो अपने आप पछी शू गोपाल आस्क्ड डीड एनी वन ट्राय टू कैच देम बिफोर. ओके जो एक सेंटेंस है कि डीड एनी वन ट्राय टू कैच देम बिफोर, पहला कोई एने पकड़वा माटे ट्राय कर्यो हतो. एले राजा कहे छे, जो राजा कहे छे यस मेनी पीपल ट्राइड बट दे फेल्ड, यू आर ब्रेव यू किल सेवन एट अ ब्लो. ओके द जायंट्स आर ओनली टू, किल देम एंड आई विल गिव यू रिच रिवॉर्ड. तो आज आखू जे सेंटेंसेस छे बे त्रणे आपणे अहीं लखवाना छे. ओके तो जोईए, यस राजा शुं कहे छे, यस मेनी पीपल ट्राइड बट दे फेल्ड. You are brave. Okay, you killed seven at a blow. किते एकज घामा सात ने मार्या छे. You killed seven at a blow. The giants are, जे वाक्यो राजा बोले छे એમના એમ આપણે અહીંયા લખી દેવાના છે. ધ જાયન્ટ્સ આર ઓનલી ટુ, રાક્ષસો કેટલા છે, ફક્ત બે છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. ओके हूँ तने सारू एवं इनाम आपीश. हवे आ राजा बोले छे, पछी गोपाल गोस टू द फॉरेस्ट एंड फाइंड द जायंट्स. गोपाल जंगल में जाए छे अने राक्षसों ने शोधे छे. ही थ्रो स्टोन्स एट धेम, ए शू करे छे पछी के राक्षसों तरफ पत्थर नाखे छे. पत्थर नाखे छे एटले फर्स्ट जायंट्स बोले छे, शू बोले छे तो आपणे હા અહીંયા ફર્સ્ટ જાયન્ટ ટુ સેન્ટેન્સ આપણને આપેલું જ છે કે વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, એટલે અહીંયા એ લખવાની જરૂર નથી. એ ચોકડી મારી દેજો, બે લાઇન વધારાની સેમ આપી છે. કેમ તું મારી તરફ પથ્થર કેમ નાખે છે, એટલે સેકન્ડ જાયન્ટ શું બોલે છે, જો આપણને બુકમાં આપ્યું જ છે. વાય ડીડ યુ થ્રો, તો એ શું કહે છે, નો આઈ ડીડ નોટ થશે, નો આઈ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ યુ. You did it, એટલે કે you throw stones at me. અહીંયા આખું સેન્ટેન્સ ની જગ્યા આપી છે, એટલે આપણે આખું વાક્ય લખીશું કે no, I did not throw stones at you. You threw સ્ટોન્સ એટ મી, કે તે મારા તરફ સ્ટોન્સ એટલે પથ્થર નાખ્યા છે. પછી ગોપાલ સેડ યોર મેજેસ્ટી બોથ ધ જાયન્ટ્સ આર ડેડ. પછી બંને હા ધ જાયન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર એન્ડ ડાયડ. પછી આપણે જોયું હતું પાઠમાં કે રાક્ષસો છે એકબીજા સાથે લડે છે અને મૃત્યુ પામે છે, બરાબર. અને પછી ગોપાલ રાજા પાસે જાય છે અને કહે છે કે રાક્ષસો મૃત્યુ પામ્યા છે. ધ કિંગ સે, પછી આપણે આ પાઠમાં આપ્યું નથી પણ આપણે લખી શકીએ કે જાણે માનતા ના હોય, બરોબર, કે એકદમ તો લખીશું વોટ, એટલે ઉદ્ગાર આપણા કે શું રાક્ષસો મળી ગયા, સાચું છે. વોટ ઇઝ ઇટ, ઇઝ ધેટ ટ્રુ, શું તે સાચું છે.
तो गोपाल कहे छे यस योर मैजेस्टी, यस योर मैजेस्टी, કેમ કે રાજાને નામથી બોલાવી ના શકાય એટલે આપણે રાજા માટે માનવાચક શબ્દ યસ યોર મેજેસ્ટી વાપરીએ છીએ. પછી કિંગ સેડ ગોપાલ યુ આર રિયલી બ્રેવ, ગોપાલ તું ખરેખર બહાદુર છે, યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ, અને તું મારા અડધું રાજ્ય તને મળે એટલું તું ડિઝર્વ કરે છે, એટલે કે એને લાયક છે તું. ઓકે ઓકે, હવે જોઈએ એક્ટિવિટી નંબર 7. શું છે આ પ્રોજેક્ટ છે જે તમારે કરવાનો છે. ઓકે, જો આપણે સ્કૂલ ચાલુ હોય તો કરાવીએ, બાકી હાલ કંઈ એને કરવાની જરૂર નથી. આપણે જો સ્કૂલ ચાલુ થશે તો જે જે આવી વસ્તુઓ છે જે બાકી છે આપણે એ સમયે કરાવીશું. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 5, પાંચ પાંચનું ગ્રુપ બનાવવાનું છે. કલેક્ટ 6 to 8 પિક્ચર્સ ઓફ ડિફરન્ટ ઇન્સેક્ટ્સ ફ્રોમ ન્યૂઝપેપર, મેગેઝીન એક્સેટ્રા. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ, જેમ કે માખી એટલે કે ફ્લાય, પછી પતંગિયું તો બટરફ્લાય, તીતી ગોળો ગ્રાસ હોપર, પછી ચામાચીડ્યું છે તો બેટ. ઓકે, તો આ બધા જીવજંતુઓના આપણે ચિત્રો લેવાના છે અને એને આપણે કાર્ડશીટ કે કશાકની ઉપર લગાવવાના છે અને એને નીચે નામ નહીં લખવાનું છે. ઓકે, પણ એ હાલ આપણે કરવાનું છે નહીં. અહીંયા તમને કંઈક આપ્યું છે, આ જોઈ લઈએ. કે જૂથમાં કામ કરતા નીચેના પ્રશ્નોના જવાબ મેળવતા જાઓ. કે આપણે જ્યારે કામ કરીએ છીએ, ઉપર ચાર્ટ બનાવીએ છીએ, તે બનાવતા બનાવતા આપણે એના પ્રશ્નો પૂછવાના છે અને જવાબ આપવાના છે. આપણે જોઈ લઈએ કયા પ્રકારના પ્રશ્નો છે. ખાલી વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર ફ્રોમ, કે તમે બધા ચાર્ટ ને બધું લઈને આવ્યા છો તો તમે પૂછો કે તમે આ પિક્ચર ક્યાંથી મેળવ્યા, તો તમે કહી શકો કે આઈ ગોટ ધીસ પિક્ચર ફ્રોમ માય ન્યૂઝ પેપર એન્ડ મેગેઝીન્સ. બરાબર, કંઈ પણ નામ લખી શકો. હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ ગેટ, કે તને કેટલા પિક્ચર્સ મળ્યા, તો તમે લખી શકો કે આઈ ગોટ 6 પિક્ચર્સ, કે આઈ ગોટ 7 પિક્ચર્સ. ઓકે, એના પછી જે વિચ ઇન્સેક્ટ્સ હેવ યુ ગોટ, કયા જીવજંતુઓ મળ્યા છે તને, તો તમે લખી શકો કે આઈ ગોટ ફ્લાય, હની બી, બીટલ, કોકરોચ. બરાબર, તમને જેટલા નામ યાદ આવે એટલા તમે, અથવા તમારી પાસે જે પિક્ચર્સ છે એના નામ તમે અહીંયા લખી શકો. વેન ડીડ યુ કલેક્ટ ધ પિક્ચર્સ, તે પિક્ચર આ ચિત્રો ક્યારે મેળવ્યા, તો તું કહી ગઈકાલે હું લાવ્યો હતો, તો યસ્ટરડે આઈ ગોટ, આઈ કલેક્ટ ધ પિક્ચર્સ. નેક્સ્ટ છે હુ હેલ્પ યુ ટુ કલેક્ટ ધ પિક્ચર્સ, તને આ મેળામાં કોને મદદ કરી, તો કહી શકો કે મારા ભાઈએ મદદ કરી, મારી મમ્મીએ મદદ કરી, મારા ફાધરે મદદ કરી. તો લખો કે માય બ્રધર હેલ્પ્સ મી ટુ કલેક્ટ ધ પિક્ચર્સ. ઓકે, હવે આપણે આમાં જોઈએ કે વોટ ઇઝ એટ ધ, ઓકે, રીડલ આપી છે એટલે કે ઉખાણું શું છે. વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ એવરીથિંગ, અહીંયા આપણને શું પૂછે કે એવરીથિંગ શબ્દ છે તો એના અંતમાં શું છે, એટ ધ એન્ડ એટલે અંતમાં શું છે, ધ, તો આપણે લખીશું ધ લેટર જી. શું આપ્યું છે, જી આપ્યો છે, એવરીથિંગ એ શબ્દ છે તો એના એન્ડમાં શું છે, જી, તો આપણે લખીશું ધ લેટર જી. શું આપ્યું છે, જી આપ્યો છે. ઓકે, પછી છે આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક, મારે પગ છે પણ હું ચાલી શકતી નથી. આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇટ, મારે હાથ છે પણ હું લખી શકતી નથી. હુ એમ આઈ, બોલો હું કોણ, તો શું થશે, ચેર. શું થશે, ચેર, ખુરશી. ખુરશીને પાયા હોય છે, જેને કયા નામે ઓળખવામાં આવે છે, લેગ્સ, પણ એ પાયાની મદદથી કઈ ચાલી શકે છે નહીં. પછી ખુરશીને હાથા હોય છે, જેની પર આપણે હાથ મૂકીને બેસીએ છીએ, પણ એ બીજા કશા કામમાં આવતા, કઈ લખવાના કામમાં આવતા નથી. તો એ કેવી કઈ વસ્તુ છે, ચેર એટલે કે ખુરશી. તો આ હતું લેસન નંબર 2, અને આપણું લેસન નંબર 2 ટેક્સ્ટબુકની અંદર કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણી સ્વાધ્યાય પોથીની અંદર લેસન નંબર 2 સ્ટાર્ટ કરીશું. ઓકે, આગળની જે છે હેલ્પલાઇન છે, આગળની એક્ટિવિટીના બેઝ ઉપર છે. ઓકે, એ આપણને એક્ટિવિટી કરી, આપણે આ પ્રશ્નોનો ઉપયોગ કર્યો હતો એક્ટિવિટી નંબર 1માં. ઓકે, અને એના મુજબ આપણે આગળ યસ નોમાં જવાબ ને બધું આપ્યું હતું. ઓકે, તો અહીંયા આપણું લેસન નંબર 2 ચોપડીની અંદર કમ્પ્લીટ થાય છે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીની અંદર લેસન નંબર 2 જોઈશું.
ओके, थैंक यू स्टूडेंट्स।